સાય મારી આ ચેનલ સીડી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પહેલું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તેમાં આપણે વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા અને અન્ય જે પ્રશ્નો છે પ્રવૃત્તિના તેની સમજૂતી મેળવીશું તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી તેની બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા શરૂ કરીએ આજનો વિડીયો પ્રશ્ન ચાર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો એક કોસ્ટોફર કલમ્બસ કયા દેશનો વતની હતો જવાબ સી ઇટલીનો ડી ભારત આવવા નીકળેલા કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો જવાબ એ અમેરિકા વાસ્કો દ ગામા દેશનો વતની હતો જવાબ ડી પોર્ટુગલનો ચાર વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું જવાબ સી બાવીસ મે ચૌદસો અઠ્ઠાણું ના દિવસે પાંચ ઈસવીસન પંદરસો બે માં પોર્ટુગીઝો એ સૌ બંદરે કોઠી સ્થાપી જવાબ એ કાલિકટમાં છ પોર્ટુગીઝોએ એ કઈ સાલમાં ગોવા જીત્યું જવાબ બી ઈસવીસન પંદરસો છ માં પ્રશ્ન સાત પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો જવાબ સી જહાંગીર ડચ લોકો દેશના વતની હતા જવાબ ડી હોલેન્ડ એટલે કે નેધરલેન્ડ ના નવ ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં જવાબ સી અંગ્રેજો સામે દસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ જવાબ એ ઈસવીસન સોળસો માં ત્યાર પછી જોઈએ બીજું અગિયાર અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું જવાબ સી ઈસવીસન સોળસો આઠમાં બાર ક્યાં મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી જવાબ બી જહાંગીરે તેર ક્યા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી જવાબ ડી શાહ ચૌદ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ જવાબ એ ઈસવીસન સોળસો ચોસઠમાં માં પંદર અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી જવાબ બી હુગલી નદીના કાંઠે બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી જવાબ ડી ઔરંગઝેબ પાસેથી સત્તર પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું જવાબ

પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો જવાબ બી પ્રશ્ન યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા ઓ પૂરો એક ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટલીનો ખાલી જગ્યા હતો ક્રિસ્ટોફર કોલમ્બસ બે ખાલી જગ્યા અમેરિકા ખંડ શોધ્યો હતો જવાબ ક્રિસ્ટોવર આજે અમેરિકાના મૂળ વતનીઓ ખાલી જગ્યાના નામે અને તેના કિનારાના ટાપુઓ ખાલી જગ્યાના નામે ઓળખાય છે જવાબ રેડ ઇન્ડિયન અને બીજામાં આવશે વેસ્ટ ઇન્ડિયન્સ ચાર ખાલી જગ્યા યુરોપથી ગામાએ પાંચ વાસ્કો ગામા સૌ પ્રથમ ભારતના ખાલી જગ્યા બંદરે ઉતર્યો કાલીકટ છ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં કાલીકટમાં ખાલી જગ્યા નામના રાજાનું રાજ્ય હતું જવાબ સામોરીન સાત પોર્ટુગીઝોએ કાલીકટમાં કોઠી ભારતે કિલ્લો બાંધ્યો ખાલી જ બાંધી ખાલી જગ્યા નામના સેનાપતિને તેનો રક્ષક નિમ્યો જવાબ અલ્ભુકપ આઠ ઈસવીસન સોળસો ત્રેસઠમાં માં ડચ લોકોએ ખાલી જગ્યામાં કોઠી સ્થાપી જવાબ આગ્રા નવ ભારતમાં સૌ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન ખાલી જગ્યા હતો જવાબ વોકેલ્સ દસ ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ખાલી જગ્યા હતો જવાબ આવશે દ્રુપેલ પ્રશ્ન ખાલી જગ્યા અગિયાર અંગ્રેજ કપ્તાન ખાલી જગ્યાએ મુગલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી મથક એટલે કે કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી જવાબ સર રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબના સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનાવવાની લાલચ આપી જવાબ મીર જાફર તેર ખાલી જગ્યા ક્લાઇવનું કાવતરું હતું

મીર જાફરના મૃત્યુ બાદ ખાલી જગ્યા બંગાળનો નવાબ બન્યો જવાબ રોબર્ટ ક્લાઈવ ખાલી જગ્યા નામના યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલ્યો જવાબ પ્લાસી પ્રશ્ન સોળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક પર કોલંબસે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી જવાબ આવશે ખોટું બે વાસ્કો દ ગામા પોર્ટુગલનો વતની હતો જવાબ આવશે બંગાળના સુબાએ મુગલ બાદશાહ જહાંગીરના ફરમાનથી અંગ્રેજોની હુગલીની કોઠી તોડી નાખાવી જવાબ ખોટું ચાર મુઘલ બાદશાહ શાહ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી જવાબ સાચું પાંચ બક્સરની લડાઈ અંગ્રેજ કંપનીની ભારતમાં પહેલી લડાઈ હતી જવાબ ખોટું છ પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજ કંપનીએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો જવાબ ખોટું સાત બક્ષરની લડાઈમાં અંગ્રેજોનો પરાજય થયો જવાબ ખોટું પ્રશ્ન બંધ બેસતા જોડકા એક ઈસ્વીસન ચૌદસો અઠ્ઠાણું જવાબ આવશે પાંચ વાસ્કો ગામા ભારત આવ્યો બે ઈસવીસન સોળસો જવાબ ત્રણ ब्रिटिश ईस्ट इंडिया कंपनी की स्थापना त्र ईस्वी सन सोल आठ जवाब एक अंग्रेज वाहन वाहन सूरत बंदरे आयु चार ईस्वी सन सोल चौसठ जवाब बे फ्रेंच ईस्ट इंडिया कंपनी स्थपाई બીજો ભાગ જોઈએ છોડકાનો એક ઈસવીસન 1502 જવાબ આવશે 4 પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી બે ઈસવીસન 1663 જવાબ આવશે 5 ડચ લોકોએ આગરામાં કોઠી સ્થાપી ત્રણ ઈસવીસન 1757 જવાબ આવશે 2 પ્લાસીનું યુદ્ધ થયું ચાર ઈસવીસન સત્તરસો ચોસઠ જવાબ આવશે ત્રણ યુદ્ધ થયું વિચારો પ્રશ્ન પેલો યુરોપથી ભારત આવવું હોય તો જર્મની માર્ગે જમીન માર્ગે ક્યાં ક્યાંથી પસાર થવું પડે ઉત્તર યુરોપથી જમીન માર્ગે ભારત આવવું હોય તો વેનિસ એટલે કે ઇટલી તુર્કસ્તાન બગદાદ એટલે કે ઈરાક ઈરાન અરબસ્તાન વગેરે સ્થળોએથી પસાર થવું પડે પ્રશ્ન પોર્ટુગલ પોર્ટુગલથી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગે કયા કયા સ્થળેથી પસાર થવું પડે ઉત્તર પોર્ટુગલથી દરિયાઈ માર્ગે ભારત આવવું હોય તો આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ અને મોઝાલિમ થી પસાર થવું પડે પ્રશ્ન 3 આજે વિદેશમાં જવું હોય તો કયા માર્ગનો વધુ ઉપયોગ થાય છે જવાબ આજે વિદેશમાં જવું હોય તો હવાઈ માર્ગનો વધુ ઉપયોગ થાય છે પ્રશ્ન 4 શું આજે કોઈ વિદેશના વેપારીઓ ભારતમાં આવો કોઈ વેપાર કરવાની પરવાનગી માગે છે પ્રશ્ન પાંચ પ્લાસીના યુદ્ધમાં સિરાસ ઉદોલ્લા જીત્યો હોતો ઉત્તર પ્લાસીના યુદ્ધમાં સિરાસ

જૂના અખબારોમાં અહેવાલ છપાય તે પૈકી એક છાપુ બ્રિટનથી અને એક છાપુ પટનાથી પ્રગટ થયું હોય તો તે બંને છાપાની હેડલાઇન શું હશે લખો ઉત્તર બ્રિટનના છાપાની હેડલાઇન હજારો માઇલ દૂર આવેલ આપણો દેશ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશનો માલિક બન્યો પટનાના છાપાની હેડલાઇન બંગાળમાં સ્વદેશી શાસનનો અંત અને પરદેશી શાસનની શરૂઆત પ્રવૃત્તિઓ જોઈએ પ્રશ્ન પંદરમી સદી થી સત્તરમી સદી દરમિયાન ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાની યાદી તમારી નોંધપોથીમાં કરો ઉત્તર પંદરમી સદીથી સત્તરમી સદી દરમિયાન ભારતમાં આવેલી યુરોપિયન પ્રજા એક પોર્ટુગલના પોર્ટુગીઝો બે નેધરલેન્ડના ડચ લોકો એટલે કે વલંદાઓ ત્રણ ડેટ માર્કના ડેનિશ લોકો ચાર ઇંગ્લેન્ડના અંગ્રેજો અને પાંચ ફ્રાન્સના ફ્રેન્ચો ત્યાર પછી પ્રશ્ન બે પરિવહન માર્ગોની યાદી તમારી પોથીમાં કરો ઉત્તર પરિવહન માર્ગો એક માર્ગ ચાર વાય માર્ગ પાંચ પાઇપલાઇન અને છ રોપ વે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો આ વિડીયો અન્ય વિદ્યાર્થીઓને શેર કરો જેથી મારા આ વિડીયોની એમને પણ મદદ મળે અને એમના જે પ્રશ્નોતરી છે તેની પણ તેની સમજ પડે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો